નમસ્તે દોસ્તો, આજે આપણે ચૂંટણી વિશે થોડું વધારે માહિતી મેળવવા માટે ભીમસિંહ આહીર અને દર્શન આહીર આપણી સાથે છે. કિંમતી સમય દેવા બદલ આપણા મહેમાનોનો આભાર. જો દર્શન આહીર ભાઈ ને સિંગાપુરની ફ્લાઇટ હતી 2 કલાક પહેલા, તો પણ એનો કિંમતી સમય કાઢી નહીં આવ્યા, તો એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો. લાલાભાઈ આહીર પણ એનો સોના સમાન ટાઈમ આપણે આપે છે, એના બદલ આપણો આભાર. અને લાલાભાઈ આહીર આ વખતે ચૂંટણી લડે છે એવું હેડલાઇનમાં આવ્યું હતું, તો આપણે એને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે. તો લાલાભાઈ આહીર, તમે ચૂંટણીમાં ઉભા, તો માણસો તમને મત શું કામ દે એનો જવાબ માણસો જાણવા માંગે છે. હું એમ માગું છું કે આપણે લાલાભાઈ આહીર ચૂંટણીમાં ઉભા છે તો તેને મત બધે આપશે, કેમ કે એને અત્યારે સારા સારા કામ કર્યા. જો ગામમાં કે પાણી નતું આવતું ત્યારે તેને અમારા કરસાઈ ગામમાં નળના ટેન્ડ ઉભા કરી દીધા, ઘેર ઘેર પાણી ચાલુ કરી દીધું. એટલે આ લાલાભાઈ આહીરને મત બધે આપ, અડધું આખું ગામ આપશે લગભગ તમારે. અને આ લાલાભાઈ છૂટાઈ જશે એવી પણ અમારી આશા છે. તો હવે રામદેવ વડેદરાને માઈક આપું. લાલાભાઈ આહીર, તમે માયાવતી આરે તમારો કોન્ટેક્ટ સારો છે એવું સાંભળવા મળ્યું છે, એ તમારે સારી બાબત છે. અને તમે અપક્ષના લડી રહ્યા છો, અને જો તમારે આ ચૂંટણીમાં સારું રીતે જોતું હોય તો તમે શું શું જનતા માટે શું શું કાર્ય કરો એ જનતા જાણવા માંગે છે. મેં તો ઘણા કાર્ય કર્યા. ગામમાં વીજળી, અમુક વિસ્તારમાં વીજળી હતી, ત્યાં મેં થાંભલા ઊભા કરાવ્યા છે, લાઈટ ઉગાડી ઘરે ઘરે પાડી, નળના ટેપ, ત્યાં સુધી ગામના ગૌશાળામાં ઓલી કુંજરી દેતા ઉકાઈ ગયેલી ઉભી દે છે. એક રિક્ષો, એક લીલું લીલું ન્યા દીધું છે. તો હું એટલું કહેવા માંગુ છું કે મને બધા મત આપજો, મને છૂટાવજો. તમારે ન થયેલા કામ મને ખાલી રિપોર્ટ આપજો, તમારું કામ ચપટી વગાડતા કરી દઈશ. નમસ્તે. આપણે લાલાભાઈ અને બે લાલાભાઈએ બહુ સરસ વાત કરી કે એને મત આપજો. એને અહીંયા લાઈવમાં કર્યું છે પ્રચાર, એટલે આ નંબર ઉપર તમે મેસેજ કરી અને લાલાભાઈને કંઈ સંદેશ, તમારે જો કંઈ તકલીફ હોય તો લાલાભાઈને ડાયરેક્ટ તમે મેસેજ કરી શકો છો, અને લાલાભાઈ તમારી સમસ્યાનો હલ જલ્દીથી જલ્દી કરવા કોશિશ કરશે. જો કે સાહેબને વખત મળતો જ નથી, તો પણ સાહેબ અત્યારે આપણે ટાઈમ દીધો એના બદલ એનો બીજી વખત આભાર માનું છું. અને સાહેબને બે શબ્દથી વિરામ લઈ છું, આપણે સાહેબના બે શબ્દો સાંભળીને. જો હું ફરીથી કેવા સાટું બોલ્યો, કારણ કે હું એટલું કહેવા માંગુ છું કે આપણે ગમે એવી ચૂંટણી લડીએ, ગમે એમાં આપણે ઉભા રહીએ, ક્યારે મેં ભાજપની સીટ મેં મને ભાજપની સીટ ના દીધી, લો અપક્ષમાં ઉભો, કારણ કે મને મત મળવાના હતા. મારા પરિવાર તરફથી મને કીધેલું હતું કે મને આખા ગામે કીધું હતું કે તું મારે આખા ગામના મત તને પડશે પડશે, 100% વાત છે. એ કારણ ઉભો કે મારું ઉભાનું મન જ્યારે હતું જ નહીં. એટલે શબ્દો કહીને વિરામ કરું છું. જય જય ભારત. નમસ્તે. સાહેબે ખૂબ સરસ વાત કરી. હવે આપણે ભીમસિંહ આહીરના બે શબ્દો સાંભળીને આપણા કાર્યક્રમનો વિરામ કરશું. તો ભીમસિંહ આહીર બે શબ્દો કહેશે આપણે. હું એટલું કહેવા માંગુ છું કે અમારા ગામમાં દર્શનના લાલાભાઈ આહીરે બહુ સારા કામ કર્યા, એટલે અમારા ગામની 80% વસ્તી તો લાલાભાઈ આહીરને જ મત આપશે એવું મારું કહેવાનું થાય છે. તો આપણે આ સાહેબના ઇન્ટરવ્યુ સાંભળ્યા બાદ એવું લાગે છે કે લાલાભાઈની જીત 90% તો પાકી જ છે, તો ચૂંટણી લડવાની કાંઈ જરૂર છે નહીં, પણ લડવી તો પડે જ લાલાભાઈ, એમાં તો હાલે નહીં. અને તમારું નિશાન શું છે એ જનતાને જણાવો. મારું નિશાન ડોલ છે, ડોલ, બધા ડોલમાં મત આપજો. હવે મને બધા ડોલમાં મત આપજો. હું તમને એક માથું અને બે હાથ જોડીને વિનંતી કરું છું. હવે આપણે રામદેવભાઈ ઓડેજાને કહીશું જે દેશ. તો સાહેબે કીધું કે એનું નિશાન ડોલ છે, તો ડોલમાં મત આપી અને લાલાભાઈને જંગી બહુમતીથી વિજય બનાવો. જય હિન્દ, જય ભારત. આપ દેખતે રહીએ અમારા શો ઓડેજા રામદેવ કે સાથ, કેમેરામેન શૈલેષ વસ્ત્રા. નમસ્કાર.